गुड मॉर्निंग फ्रेंड्स, आज आप विषय कलसूर में एकम आठ कीड़ी हती के हाथी हसे नी प्रवृत्ति सीखीश। वाँचो, विचारो, ओरखो अने लखो। आपेल शब्दों शब्द समूह ने अपने वाँचवानू छे। आ शब्दों के शब्द समूह कोण बोले छे? आ वार्ता में बे ज व्यक्तिना संवाद छे। कोण कोण बे व्यक्ति? कीड़ी अने बीजू कोण छे? हाथी छे। तो जे शब्द के शब्द समूह हाथी बोले तो ते खाना मां कोनु नाम लखीशुं? हाथी। हाथीना खाना मां ए संवाद लखीशुं। अने जे संवाद कीड़ी बोले ते कीड़ीना खाना मां एनो संवाद लखीशुं। आम बन्ने बोले तो बन्नेना खाना मां आपणे एने लखीशुं। ओके, तो आपने काउंस में शब्द आप्या छे। बहार आव, मस्करी करे छे, बराबर संताजे, बचाओ बचाओ, हवे मारो डाव, चाल संताई जा, एन घेन दीवा घेन, एक वार तू जीती, एक वार तू हार्यो, एक वार हूँ जीत्यो। तो आपने नीचे आपी दीधा छे, पांच क्रम आप्या छे। एक तरफ कीड़ी लख्यू छे अने एनी सामेनी तरफ लख्यू छे हाथी। तो कीड़ी जे संवाद बोले छे शब्द के शब्द समूह ए आपणे कीड़ीना एमां लखीशुं, अने हाथी जे बोलशे एना हाथीना विभागमां लखीशुं। एटले आपणे पांच पांच करवाना छे। काउंसमां आपणे दस शब्द समूह आप्या छे। तो पहेला आपणे पहेलुं वाक्य कीड़ी माटे शोधीए। तो बहार आव, આ કોણ બોલે છે? કીડી બોલે છે? નહીં, આપણે સામાંથી શોધવું પડશે, આપણી વાર્તામાંથી શોધવું પડશે। બીજું જોઈએ, મસ્કરી કરે છે। તો મસ્કરી કરે છે આ શબ્દ સમૂહ કીડીના વિભાગમાં આપણે લખીશું, મસ્કરી કરે છે। એના પછી છે હાથી। તો હાથીમાં જોઈએ તો પહેલો જે શબ્દ છે બહાર આવ, એ હાથી બોલે છે, કીડીને કહે છે કે છુપાઈ ગઈ હતી કીડી અને શોધી નાખે છે ત્યારે એ કહે છે કે બહાર આવ। એટલે હાથીના ખાનામાં આવશે બહાર આવ। હવે બીજું વાક્ય કીડીનામાં જોઈએ કયું આવશે? એક વાર તું હાર્યો। એના સામેના વિભાગમાં આવશે હાથીના વિભાગમાં એક વાર તું જીતી। ત્રીજામાં આવશે બરાબર સંતાજે, અને હાથીના વિભાગમાં આવશે એક વાર હું જીત્યો। હવે ખીડીના વિભાગમાં ચોથું શબ્દો કે શબ્દ સમૂહ શું આવશે? બચાવ, બચાવ। એટલે કીડીનાએ માં લખીએ, એના સામે વિભાગમાં હાથીમાં આવશે હવે મારો ડાવ। એ શબ્દમાં શબ્દ સમૂહ હાથી બોલે છે। પાંચમું છે એન ઘેન દીવા ઘેન, આ બોલે છે, કીડી બોલે છે, અને સામે હાથીમાં આવશે ચાલ સંતાઈ જા। આ વાક્યોના ક્રમ બદલાય તો વાંધો નથી, પણ જે વાક્ય કીડી બોલે છે એ કીડીના જ વિભાગમાં હોવું જોઈએ, અને હાથી બોલે છે તો એ હાથીના જ વિભાગમાં હોવું જોઈએ। બરાબર છે? હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ। આપેલા વાક્યનો અર્થ સમજાતો હોય તેવો વિકલ્પ પસંદ કરો, ખરાની નિશાની કરો। પહેલું છે એક, ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો। તો આપને ત્રણ વિકલ્પ આપ્યા છે। ત્રણ વિકલ્પમાં પહેલું વાંચીએ, ઝાડ જાડુ હોય તો જ હાથી સંતાઈ શકે। બીજો વિકલ્પ છે, ઝાડ જાડુ હોય તો જ હાથી નાનો દેખાય। વિકલ્પ ત્રીજો છે, હાથી
કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે. તો આમાંથી કયો વિકલ્પ આપણને યોગ્ય લાગે છે, જેનો અર્થ સમજાતો હોય એ વિકલ્પ આપણે ખરાની નિશાની કરવાની છે. તો ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો, કારણ કે ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે, બરાબર ને? તો પહેલા વિકલ્પમાં આપણે ખરાની નિશાની કરીશું. બીજું વાંચીએ, ટીકુએ અક્કલ વાપરી. તો પહેલો વિકલ્પ છે, ટીકુએ ચિત્ર દોરવામાં બધા રંગ વાપરીને કાઢ્યા. બીજું, ટીકુએ બુદ્ધિના બાલ ખરીદ્યા અને ખાઈ નાખ્યા. ત્રીજું છે, ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. તો હવે તમે કયો વિકલ્પ તમને યોગ્ય લાગી રહ્યો છે? ટીકુએ અક્કલ વાપરી, બરાબર. ત્રીજો વિકલ્પ આપને યોગ્ય લાગે છે કે ટીકુએ અક્કલ વાપરી. શું અક્કલ વાપરી? કે ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં એણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. તો ત્રીજા વિકલ્પમાં આપણે ખરાની નિશાની કરીશું. હવે ત્રીજું જોઈએ, ચંદુએ આંખો ઝીણી કરી. એના ત્રણ વિકલ્પોમાં પહેલો વિકલ્પ છે, ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. બીજું છે, ચંદુને દૂરનું દેખાતું ન હતું. ત્રીજો વિકલ્પ છે, ચંદુની આંખો ઝીણી હતી. તો શું આવશે તમને યોગ્ય વિકલ્પ કયો લાગે છે? કે ચંદુએ આંખો ઝીણી કરી, બરાબર. પહેલો વિકલ્પ યોગ્ય લાગે છે કે ચંદુએ આંખો ઝીણી કરી, એટલે કે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. તો પહેલા વિકલ્પમાં આપણે ખરાની નિશાની કરીશું. ચોથું વાક્ય છે, વાટોના તડાકા મારવા. એના વિકલ્પ છે, પહેલો વિકલ્પ, વાતો કરતા કરતા કૂદકા મારવા લાગવું. બીજું, ઘણી બધી વાતો કરવી. ત્રીજું, તડકામાં વાટો કરવી. હવે આ ત્રણ વિકલ્પમાંથી આપણે કયો યોગ્ય વિકલ્પ લાગે છે? કે વાટોના તડાકા મારવા, એટલે બરાબર. બીજો વિકલ્પ આપણે યોગ્ય લાગે છે કે ઘણી બધી વાતો કરવી. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે પાંચમો વિકલ્પ પણ તમે શોધી જ કાઢશો. ઓકે, તો પાંચમો વાક્યનો યોગ્ય વિકલ્પ શોધીને ખરાની નિશાની કરો.